મહીસાગર જિલ્લાના યુવા ચિત્રકાર બિપિનભાઈ પટેલ દ્વારા સાહસિક નિર્ણય શક્તિ ધરાવતા નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમનું ચિત્ર બનાવી ભેટ કરશે. રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવનાર કલા સાધક મહીસાગર જિલ્લાના યુવા ચિત્રકાર બિપિન પટેલે પોતાની યાત્રા 2016થી ચાલુ કરેલી, જે આજે 2021ના રોજ 1949 દિવસથી અવિરત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી અનોખી કલા સાધના જીવનમાં આત્મસાત કરનાર આર્ટિસ્ટ બિપિન પટેલે વિશ્વ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી છે. આર્ટિસ્ટ બિપિન પટેલે તેમની કલા યાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે. દર 100 ચિત્રને વિશેષ રીતે યાદગાર બનાવવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાયણ જેવા નાના ગામમાંથી આવતા ચિત્રકાર બિપિન પટેલે વોટર કલરથી ઐતિહાસિક સ્થળો, ગ્રામ્ય જીવન, ધબકતું શહેર, જનજાગૃતિ સંદેશ આપતા અસંખ્ય ચિત્રોનું સર્જન કર્યું છે. નારગોલથી ડિપ્લોમા ફાઇન અને બરોડા યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે. આ પહેલા તેમનો એક અનોખો કીર્તિમાન છે. તેઓના સતત રોજ એક વોટર કલર પેઇન્ટિંગના 1000 દિવસ અને 1500 દિવસ પૂર્ણ થયા ત્યારે પણ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે પણ દર વર્ષે યોજાતી લાઇવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ 4 એવોર્ડ મેળવેલ છે. અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટર કલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની ઓફિસમાં શોભા વધારી છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત સોમનાથ કલા યજ્ઞ 2017 ભારતભરથી આવેલ ચિત્રકારો વચ્ચે બિપિન પટેલને વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો. ત્યાર સુધીમાં તેમના દેશભરમાં વોટર કલર આર્ટ કેમ્પ યોજાયા છે. ગુજરાત સહિત ઉદયપુર, જયપુર, ઇન્દોર, આગ્રા, કોલકાતા, બેંગ્લોર, મુંબઈ, ઉત્તરાંચલ વર્કશોપ દરમિયાન અનેક કાળાજીના સાસુએ વર્કશોપમાં વોટર કલર પેઇન્ટિંગની પ્રાથમિક જાણકારી સહિત અન્ય ટેકનિક શીખીને સંતોષ મેળવ્યો છે. છેલ્લા એક વર્ષ ઉપરાંત વૈશ્વિક મહામારી કોરોનાના સમયગાળામાં કલાપ્રેમીઓને ચિત્રકલાના ઓનલાઈન ક્લાસ શીખવી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જેને લઈને યુવા ચિત્રકાર બિપિન પટેલ દ્વારા તેમના જન્મદિનથી જે સાહસિક નિર્ણય શક્તિઓ લેતા હતા અને આજે વડાપ્રધાન પદ પર છે, ત્યારે તેમના ચિત્રની થીમમાં 370 કલમ, રામ મંદિર નિર્માણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સર્જિકલ સ્ટ્રીટ તેમજ મોઢેરા સ્ટેડિયમ, મોદી સ્ટેડિયમ અને નાનપણમાં વડનગરમાં તળાવમાંથી મગર પકડતી લાવ્યા હતા અને માતાને ખબર પડતા કહેવામાં આવ્યું કે આવું ન થાય, જ્યાં પાણીમાં મૂકી આવ ત્યારેથી જ તેઓ સાહસિક નિર્ણય શક્તિ ધરાવે છે. મારું નામ બિપિન પટેલ છે. હું મહીસાગર જિલ્લાના છાયણ ગામનો વતની છું. હું દરરોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવું છું. આજે મારા 1948 વોટર કલર પેઇન્ટિંગ પૂર્ણ થયેલા છે. અગાઉ મને 4 યુનેસ્કોના એવોર્ડ પણ મળી ચૂકેલા છે. કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત વડનગરમાં જ્યારે આર્ટ કેમ્પ યોજાયો હતો ત્યારે મારું એક પેઇન્ટિંગ સિલેક્ટ થયું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની ઓફિસમાં પણ શોભા વધારી રહ્યું છે. અને એમના જન્મદિવસ નિમિત્તે મેં આજે એક વોટર કલર પેઇન્ટિંગ બનાવેલું છે. તો એ પેઇન્ટિંગની અંદર જે એમના બાળપણથી જે સાહસિક વિચારો છે એ વિચારોને મેં અંદર દર્શાવેલા છે. અને એ પેઇન્ટિંગ હું એમને દિલ્હી ખાતે પણ મોકલી આપીશ. અને આજે એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.